ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની પીજીવીસીએલમાં કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે એક લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે જોકે ટ્રાન્સમિશન મજબૂત કરાવવાના નામે લૂંટનો કારોબાર ચાલવામાં આવી રહ્યો હોવાનો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે ડૉક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે આ કામના કોન્ટ્રાક્ટમાં રેગ્યુલર ભાવો કરતાં ચારસો ગણો વધારો કરીને કોન્ટ્રાક્ટ અપાયો છે જે આઠ મીટરનો વીજ પોલ ઊભો કરવાનું કામ અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા આઠસો ત્રીસ રૂપિયામાં કરવામાં આવતું હતું તે જ જ કામ હવે રૂપિયામાં સોંપવામાં આવ્યું છે એટલું નહીં કેવી વાયર લગાવવાનું ચાર હજાર પાંચસો અઢાર રૂપિયા થતું હતું તે હવે બત્રીસ હજાર બસો રૂપિયામાં આપવામાં આવ્યું છે એટલું જ નહીં પીજી વીસીએલની સાથે સાથે જીબીની અન્ય કંપનીઓમાં પણ આ પ્રમાણે ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું ત્યારે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ વિરોધ દર્શાવ્યો હતો આ કામ પેટે કરોડો રૂપિયા કંપનીને નિશ્ચિત કરીને નેટવર્ક ડિસ્ટ્રિબ્યુશન મજબૂત કરવાના નામ ઉપર કરોડો રૂપિયા જે ભાજપાના ચૂંટણી ફોટા આપે છે નેતાઓની સાથે સાંઠગાંઠ કરે છે એવી કંપનીને આપીને ગુજરાતના સ્થાનિક જે કામ કરે છે નાના નાના લોકો તેની રોજગારી ઉપર પણ તરાપ પાડવામાં આવી છે ત્યારે આ બીજી વિષયના ભ્રષ્ટાચારની સાથે સાથે આ જ રીતે યુજી વિષય આ જ રીતે ડીજી વિષય અને આ જ રીતે એમજી વિષયમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ આરટીએસએસ સ્કીમ હેઠળના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટેના જે અધિકારીએ આખો ખેલ બોઠો હોય જે તેની સામે તાત્કાલિક તપાસ થાય ઊંચા ભાવે કામ આપવા પાછળના કોના ખેત છે કોનું કમિશન છે અને કેટલા ટકા કમિશન ભાજપાની તિજોરીમાં જમા થવાનું છે આ બધાનો જવાબ એને ગુજરાતની જનતાને આપવો જોઈએ